તો 500 વર્ષ પહેલાથી જે લડાઈ શરૂ થઈ જેનો અંત આવતો હવે દેખાઈ રહ્યો છે અને રાહ જોવાઈ રહી છે 22 જાન્યુઆરી જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ તો ચાલી રહી છે પરંતુ દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યા મંદિર પહોંચી રહ્યા છે અયોત નગરીમાં પહોંચી રહ્યા છે રામલલાની એક નજર માટે અત્યારે અવધ નગરીમાં લોકોનો મેળાવડો જોવા મળી રહ્યો છે દૂર દૂરથી દેશ વિદેશથી લોકો અત્યારે પહોંચી રહ્યા છે શણગાર કરવામાં આવ્યો છે કોઈ પણ એક રસ્તો કોઈ પણ એક ગલી એવી નથી કે જ્યાં શણગાર ન કરવામાં આવ્યો હોય અને લોકોના મુખમાં રામનું નામ ન હોય આખી અયોધ્યા નગરી જે છે તે રામમય બનેલી છે અને અત્યારે આખો વિસ્તાર જે છે તે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે પ્રધાનમંત્રીનો અહીં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ છે તેવામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને પગલે આખું અયોધ્યા નગરી જે છે તે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે આ સાથે જે આર્મીના જવાનો છે તેમનો પણ એક કાફલો જે છે 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 અહીં ઉતારવામાં આવ્યો અને સાથે અત્યારે 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 એ ચાલી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અથવા તો એ પ્રકારના વિસ્તારો કે જે સંવેદનશીલ હોય તે વિસ્તારને અત્યારે કોર્ડન કરવામાં આવી રહ્યો છે અત્યારે આખી અયોધ્યા નગરી પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે હું અંકિત મહેતા સંદેશ ન્યૂઝ અયોધ્યા